કેમ છો બાળકો મજામાં આજે ધોરણ ત્રણ વિષય ગણિત વિષાંક છે પ્રકરણ ત્રણ આપો અને લો આગળના વિડીયોમાં આપણે ત્રણ અંકના વધીવાળા સરવાળા શીખ્યા હવે આપણે આજે વિગતવાળા દાખલા જોવાના છે પહેલો દાખલો છે એક શાળામાં પહેલા ધોરણમાં બસો છત્રીસ વિદ્યાર્થીઓ એટલે કે પહેલા ધોરણમાં કેટલા છે બસો છત્રીસ વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ છે તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તમે બીજામાં શીખી ગયા છો કે કુલ શબ્દ આવે ત્યારે શું કરવું સરવાળો એટલે અહીંયા સૌથી પહેલાં તો બસો છત્રીસ પહેલા ધોરણના ધોરણમાં વિદ્યાર્થીઓ વિગતવાળા દાખલામાં વિગત લખવી ફરજિયાત રહેશે પછી બીજા ધોરણમાં એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ છે એટલે કે સરવાળો કર્યો અને બીજા ધોરણમાં એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ બીજા ધોરણમાં એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો છ છ ને પાંચ એટલે પાંચને પાંચ દસ ને એક અગિયાર એક વધી પડી એક આઠ નવ દસ અગિયાર ને એક બાર બાર નો બે વધી પડી એક બરાબર છે વિદ્યાર્થી નીચે જવાબ લખવાનો અહીંયા શું માગ્યો છે બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે લખવાનું તો બંને ધોરણ માં થઈને કુલ કેટલા છે ચારસો ને એકવીસ વિદ્યાર્થીઓ બીજો દાખલો જોયો એક કારખાનામાં પહેલા દિવસે બસો એસી બલ્બ બન્યા અને બીજા દિવસે એકસો છબ્વીસ બલ્બ બન્યા તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા અહીંયા પણ શું છે કુલ અને કેટલા દિવસ થયા બે દિવસ એટલે સૌથી પહેલા એક કારખાનામાં પહેલા દિવસે એસી બલ્બ એ લખવાનો બલ્બ પહેલા દિવસે બન્યા વત્તા બીજા દિવસે એકસો ને બલ્બ બીજા દિવસે બને હવે આપણે શું કરવાનું છે અહીંયા કુલ સરવાળો કરવાનો છે છ આઠ ને બે દસ ની શૂન વધી પડી એક બે ને ત્રણ ને ચાર ચારસો છ કુલ બલ્બ નીચે જવાબમાં લખવાનું છે બે દિવસમાં કુલ ચારસો છ ત્રીજો દાખલો એક બાગમાં ત્રણસો પંચ્યાસી લીમડાના ઝાડ અને બસો સત્યાસી આસોપાલોના ઝાડ છે તો બાગમાં કુલ કેટલા ઝાડ છે અહીંયા આપણે ત્રણસો પંચ્યાસી લીમડાના એનો સરવાળો કરવાનો છે સાત સાત ને પાંચ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર નો બે વધી પડી એક આઠ ને આઠ આઠ દૂ સોળ સોળ ને એક સત્તર સત્તર નો સાત વધી પડી એક ચાર પાંચ ને જવાબ બાગમાં કુલ છસો બોતેર ઝાડ છે બરોબર છે હવે ઉર્મી પાસે બસો નવ રૂપિયા હતા ઉમંગે તેને ત્રણસો નવ રૂપિયા આપ્યા તો ઉર્મી પાસે બસો નવ રૂપિયા હતા અને ઉમંગે કેટલા આપ્યા એને કેટલા આપ્યા ત્રણસો નવ રૂપિયા ઉમંગે આપ્યા તેનો સરવાળો કરીશું પછી શું કહે છે શું સરવાળો પાંચસો થી વધારે છે કે ઓછો એનો પણ જવાબ આપણે લખવાનો છે તો નવ ને નવ નવે દૂ અઢારનો આઠ વધી પડી એક અહીં આવશે એક તને બે પાંચ સરવા કુલ કેટલા થયા પાંચસો ને અઢાર તો જવાબ લખવાનો છે કુલ પાંચસો અઢાર અને સરવાળો પાંચસોથી વધારે છે બરાબર પાંચસો કરતાં પાંચસો અઢાર વધારે એટલે શું લખવાનું કે સરવાળો પાંચસોથી વધારે છે બરાબર છે ને ચલો હવે આપણે હોમવર્ક જોઈશું